નમસ્કાર એડ્રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતની 8000થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણીની આજે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। દર્શક મિત્રો, ત્યારે ક્યાંક ચૂંટણીના વિજયની ખુશી તો ક્યાંક હાર બાદ આક્રોશ પણ જોવા મળ્યો। ક્યાંક જૂથ અથડામણ તો ક્યાંક વિજેતા ઉમેદવારના ઘરે જઈ તોડફોડની ઘટનાઓ સામે આવી। દર્શક મિત્રો, જી હા, ગુજરાતના અનેક ગામોમાં ચૂંટણીમાં આવ્યું માથાકૂટનું પરિણામ। હારેલા ઉમેદવારોએ કરી ધોકાવાળી તેવી અનેક ઘટનાઓ, તેવી અનેક જે ખબરો છે તે સામે આવી। વાત કરીએ ભરૂચની આમાં તો અહીં પરાજિત અને વિજેતા ઉમેદવારોના જૂથ વચ્ચે મારામારીની ખબર સામે આવી। ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાની આ ખબર છે। દર્શક મિત્રો, જી હા, ભરૂચ જિલ્લામાં સાંજ સુધી શાંતિભર્યા માહોલમાં ચાલી રહેલ મતગણતરી અને વિજય સરઘસોમાં મોડી સાંજે બબાલ અને હંગામાની ઘટના ભરૂચ તાલુકાના હિંગલોટ ગામેથી સામે આવી છે। વિજેતા સરપંચ અને તેમના સભ્યો ગામમાં વિજય સરઘસ સાથે સૌનો આભાર માનવા નીકળ્યા ત્યારે જ હારેલા ઉમેદવારના પરિવારોએ પથ્થરમારો તેમજ હુમલો કરતા કેટલાક લોકો ઘવાયા હતા તેવા રિપોર્ટ સામે આવ્યા છે। દરમિયાનના દ્રશ્યો સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વાયરલ। શું છે આ સમગ્ર ઘટના, આવો જાણીએ ડિટેલમાં। દર્શક મિત્રો, ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી બાદ કેટલાય ઉમેદવારો જીતીને વિજય ઉત્સવ મનાવી રહ્યા છે, પરંતુ હારી ગયેલ ઉમેદવારોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે, આક્રોશ જોવા મળી રહ્યો છે હાર બાદ। આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ભરૂચ તાલુકાના હિંગલોટ ગામેથી, જેમાં જીતેલ ઉમેદવારોએ ગામમાં વિજય સરઘસ કાઢતા હારી ગયેલ જે ઉમેદવારો છે તેઓના પરિવારજનો દ્વારા પથ્થરમારો કરવા સાથે લાકડીઓ વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે તેવા અહેવાલો સામે આવ્યા છે। દર્શક મિત્રો, જેને લઈને ખબરો અનુસાર 5 લોકોને ઈજાઓ થતા ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। દર્શક મિત્રો, ભરૂચ જિલ્લામાં 413 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રવિવારના રોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી અને મંગળવારે સવારથી જ મતગણતરી કરવામાં આવતા કેટલાય ઉમેદવારો જીતનો જશ્ન મનાવી રહ્યા છે એક તરફ, ત્યારે ભરૂચ તાલુકાના હિંગલોટ ગામે અહીં વિજેતા સરપંચના ઉમેદવારોએ ગામમાં વિજય સરઘસ કાઢ્યું હતું। ગામમાં વિવિધ વિસ્તારોમાં આજથી આ સરઘસ પસાર થઈ રહ્યું હતું, તે દરમિયાન જ સામે પરાજિત થયેલ ઉમેદવારોના પરિવારજનોએ જે વિજય સરઘસ કાઢ્યું હતું તેના પર પથ્થરમારો કરીને લાકડીના સપાટા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા તેઓ સામે આવ્યું છે। સમગ્ર પથ્થરમારો, અપશબ્દોનો વરસાદ અને મારામારી કરી રહ્યા હોય તેવા જે દ્રશ્યો છે તે મોબાઈલ વિડીયોમાં કેદ થયા હતા અને જે આ દ્રશ્યો છે તે સોશિયલ મીડિયા પરથી રહ્યા છે વાયરલ। સમગ્ર બબાલમાં દર્શક મિત્રો, 5 લોકોને ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તેવા રિપોર્ટ પણ સામે આવ્યા છે। બીજાને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।